નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ટંડલ સોનલ અશ્વમિક વિદ્યાલય કિલ્લા પારડી મિત્રો આજે આપણે ધોરણ ત્રણ વિષય ગણિત ગમત ગણિત ગમ્મતમાં પ્રકરણ બાર શું આપણે ભાગ પાડી શકીશું એમાં આપણે પાઠ્યપુસ્તકમાં અભ્યાસ કરી રહ્યા છે આપણે ભાગ પાડવા વિશેની સમજૂતી મેળવી છે કે કઈ રીતે આપણે ભાગો પાડી શકીએ છીએ હવે આજે આગળનો ટૉપિક છે કૂદતા પ્રાણીઓ કૂદતા પ્રાણીઓ તો આપણે અહીં પ્રાણીઓ જોઈ શકીએ છીએ દેડકો છે ખિસકોલી છે સસલું છે ઘોડો છે અને કાંગારું છે બરાબર છે આ બધા પ્રાણીઓ છે હવે જોઈએ કે દેડકો એક વારમાં બે પગલાં કૂદે છે દેડકો એ એક જ વારમાં કેટલા પગલાં કૂદે છે તો બે પગલાં કૂદે છે ખિસકોલી તો ખિસકોલી ત્રણ પગલાં કૂદે છે ખિસકોલી એ એક વારમાં ત્રણ પગલાં કૂદે છે સસલું તો સસલું એક વારમાં પાંચ પગલાં કૂદે છે ઘોડો એ એક વારમાં પંદર પગલાં કૂદે છે અને કાંગારું એક વારમાં ત્રીસ પગલાં કૂદે છે તો આ રીતે આપણને કૂદતા પ્રાણીઓ કે એક વારમાં કેટલું કૂદી શકે છે એ આપ્યું છે એના આધારે આપણે પ્રશ્નો જોઈશું જવાબ શોધવા માટે હવે પછીના પાના પર આપેલા રસ્તાનો ઉપયોગ કરો આપણને પાછળ રસ્તો આપ્યો છે એનો આપણે ઉપયોગ કરીશું પ્રશ્ન એક જોઈએ મિત્રો કેટલા કૂદકામાં દેડકો ત્રીસ પર પહોંચશે કેટલા કૂદકામાં દેડકો એ ત્રીસ પર પહોંચશે હવે મિત્રો આપણે કીધું એ રીતે દેડકાએ કેટલા પર પહોંચવું છે તો ત્રીસ પર એટલે કુલ કેટલા થયા તો ત્રીસ થઈ ગયા એટલે આ રીતે આપણે અહીં ત્રીસ મૂકી દીધા એક વારમાં કેટલા કુદ કેટલા પગલા કૂદી શકે છે તો એક વારમાં બે પગલા કૂદે છે તો ભાગ્યા બે ત્રીસને ને બે વડે ભાગવું બરાબર છે મિત્રો ત્રીસનો નો ભાગાકાર બે વડે કરવાથી આપણને એ જવાબ મળશે તો આપણે આ રસ્તાનો ઉપયોગ કર્યા વગર પણ આપણે આ પ્રશ્નોનો જવાબ આપી શકીએ છીએ કે કુલ કેટલા પગલાં કૂદવા છે કેટલા પર પહોંચવું છે તો ત્રીસ પર એકવારમાં કેટલું કૂદે છે તો બે પગલાં તો ત્રીસનો ભાગાકાર બે વડે કરવો તો આપણે ત્રીસનો ભાગાકાર બે વડે કરીએ આપણને ભાગાકાર કરતા આવડી ગયું હવે તો બે એકા બે ત્રણમાંથી એકની બાદ કરીએ ત્રણ માંથી બે બાદ કરીએ તો એક આવશે આ શૂન્ય નીચે આવશે બે ના ઘડિયામાં દસ ક્યારે આવે છે તો બે પંચા દસ બાદ બાદ કી કીધું શૂન્ય તો જવાબ કેટલો આવ્યો ત્રીસ ભાગ્યા બે જવાબ આવે છે પંદર કેટલા કૂદકામાં ખિસકોલી સત્યાવીસ પર પહોંચશે કેટલા પર પહોંચવું છે કુલ સંખ્યા ખબર છે તો સત્યાવીસ એકવારમાં કેટલું કૂદે છે ખિસ્કોલી તો ત્રણ પગલા તો એટલા માટે સત્યાવીસ ભાગ્યા ત્રણ તો તમે સત્યાવીસ ભાગ્યા ત્રણ કરશો મિત્રો તો જવાબ નવ આવશે તો આ રીતે આપણે પ્રશ્નો કરી શકીએ છીએ આગળ જોઈશું આગળનો પ્રશ્ન છે બે કૂદકામાં કાંગારુ કઈ સંખ્યા પર પહોંચશે તો બે કૂદકામાં એક કૂદકામાં કાંગારુ ત્રીસ પર પહોંચે છે તો બે કૂતકામાં કાંગારું કેટલા પર પહોંચશે તો બે ગુણ્યા ત્રીસ તો બે ગુણ્યા ત્રીસ કરશો મિત્રો તો જવાબ આવશે સાહીઠ તો સાહીઠ પર પહોંચશે પંદર પર કોણ કોણ મળશે પંદર જે સંખ્યા છે એના પર કોણ કોણ મળશે તો આપણા પાસે કયા કયા પ્રાણીઓ છે પહેલું તો દેડકો છે તો દેડકો એક વારમાં બે કૂદકો કૂદે છે તો બે પર આવશે બે પરથી ચાર પર આવશે છ પર આવશે આઠ પર આવશે દસ પર આવશે બાર પર આવશે અને ચૌદ પર આવશે ચૌદ પરથી સીધું સોળ પર આવશે માટે દેડકો એ પંદર પર આવશે નહીં સમજ પડી મિત્રો પંદર પર કોણ કોણ આપણને મળશે એ આપણે જોવાનું છે તો દેડકો એ તો બે બે પગલો જ કૂદે છે બરાબર છે ને તો બે બે પગલાંની આપણે ગણતરી કરીએ તો એ ચૌદ પર અને સોળ પર આવે છે પંદર પર આવતો નથી ત્યારબાદ આપણે જોઈએ કે ખિસકોલી તો ખિસકોલી એક વારમાં ત્રણ પગલાં કૂદે છે બીજી વારમાં જોઈએ આપણે તો બીજી વારમાં છ પર આવશે ત્રીજી વારમાં નવ પર આવશે બાર પર આવશે અને પંદર પર આવશે તો ખિસકોલી આવી શકે છે પહેલું ખિસકોલી આવી શકે છે આપણે લખીએ ખિસકોલી ખિસકોલી ત્રણ પગલાં કૂદે છે એક વારમાં એટલે ખિસકોલી આવી શકે છે ત્યારબાદ આપણે જોઈએ સસલું છે તો સસલું એક વારમાં પાંચ પગલા કૂદે છે સસલું એ એક વારમાં પાંચ પગલા કૂદે છે બીજી વારમાં દસ પર હશે પાંચ પાંચની ગણતરી કરીએ ત્રીજી વારમાં પંદર પર હશે તો સસલું પણ આવી શકે છે તો આપણે લખીએ સસલું બરાબર છે આગળ ત્યારબાદ છે ઘોડો તો ઘોડો એ પંદર કૂદે છે પંદર પગલાં કૂદે છે ઘોડો તો એ એક જ વારમાં પંદર પર આવી જશે તો જવાબમાં આવશે ઘોડો કાંગારું ના આવી શકીએ કારણ કે કાંગારુ ત્રીસ પગલા કૂદે છે તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે અહીં પંદર તો આ ત્રણ છે ખિસ્કોલી સસલું અને ઘોડો એ પંદર પણ મળશે બરાબર છે પંદર પર મળે છે આગળ જોઈએ શું સસલું અધાર પર ક્યારેય પહોંચી શકશે તો સસલું એ બે બે પગલા કુરતા કેટલી વાર કૂદશે તો અઢાર પણ મળશે અઢાર પર અહીં તો આપણે અહીં સોળ સુધી જોયું સસલું નું સોળ પરથી મળશે અઢાર પર તો આ એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ વાર છ વાર સાત વાર આઠ વાર અને નવ વાર બરાબર છે કારણ કે સસલું અઢાર પર ક્યારે પહોંચે કુલ અઢાર છે અને એક એક વારમાં બે પગલાં કૂદે છે એટલે અઢાર ભાગ્યા બે થઈ ગયા તો બેના ઘડિયામાં અઢાર ક્યારે આવે છે તો બે નવા અઢાર એટલા માટે જવાબ પણ નવો આવે છે આપણે આ રીતે પણ ગણતરી કરી શકીએ છીએ અને આ રીતે પણ કરી શકીએ છીએ સસલાના કેટલા કૂદકા ઘોડાના એક કૂદકા બરાબર થાય હવે ઘોડા એક વારમાં કેટલું કૂદે છે તો સસલું એકવારમાં પાંચ કૂદકા કૂદે છે બીજી વારમાં દસ કૂદકા અને ત્રીજી વારમાં પંદર કૂદકા એટલે ઘોડાના એક પગલા બરાબર એટલે ત્રણ વાર થાય સસલા એક વાર કૂદે તો પાંચ પર પહોંચે બીજી વાર કૂદે તો દસ પર અને ત્રીજી વાર કૂદે તો પંદર પર અને ઘોડો એક જ વારમાં પંદર પર કૂદે છે માટે ત્રણ આવશે કારણ કે આપણે જોઈએ કે પંદર કુલ કેટલા છે ઘોડાના પંદર છે ભાગ્યા સસનું એકવારમાં કેટલું કૂદે છે પાંચ પાંચના ઘરિયામાં પંદર ક્યારે આવે છે તો પાંચ તરી પંદર તો આ રીતે પણ ત્રણ જવાબ આવી શકે છે ઘોડાના કેટલા કૂદકા કાંગારુના બે કૂદકા બરાબર થાય તો આપણે જોઈએ મિત્રો કાંગારું એ એકવારમાં કેટલું કૂદે છે તો ત્રીસ બરાબર છે ઘોડાના કેટલા કૂદકા તો ઘોડા એકવારમાં કેટલું કૂદે છે તો પંદર બરાબર છે તો તમે પંદર ત્રીસ ભાગ્યા પંદર કરશો મિત્રો તો જવાબ મળશે બે બરાબર છે અને આપણે જોઈએ કે પંદર પર પહોંચે છે અહીં એકવારમાં ગોળો અને બીજી વારમાં બીજા પંદર એટલે ત્રીસ પર પહોંચી જાય છે એટલે બે વાર કૂદવું પડે છે એટલે બે જવાબ આ રીતે પણ આવે છે એવી કઈ નાનામાં નાની સંખ્યા છે જ્યાં દેડકો અને ખિસકોલી ભેગા થાય હવે ખિસકોલી એક વારમાં ત્રણ કૂટકા કૂદે છે અને સસલું ખિસકોલી એકવારમાં ત્રણ કૂટકા કૂદે છે અને દેડકો એ બે કૂદે છે દેડકો એ બે કૂટકા કૂદે છે હવે જોઈએ કે દેડકો ચાર પર જાય છે છ પર જાય છે બરાબર છે બે બે કૂદકા કરતાં હવે ખિસકોલી જોઈએ તો ખિસકોલી ત્રણ પર જાય છે અને ત્રણ પરથી છ પર આવે છે તો પહેલી સંખ્યા કઈ મળી નાના મનાની તો છ તો જવાબ આવશે છ આ રીતે તો મિત્રો આ રીતે આપણે પ્રશ્નોની ચર્ચાઓ કરી શકીએ છીએ આગળ જોઈશું હવે અહીં કોષ્ટક આપવામાં આવ્યું છે તમે કેટલી ઝડપથી ગણી શકશો બેના ઘડિયાનો ઉપયોગ કરીને બબ્બેના જૂથના ભાગ પાડવાના છે હવે આપણે જોઈએ કે અઢાર ભાગ્યા બે બરાબર નવ કઈ રીતે આવ્યા તો બેના ઘડિયામાં અઢાર ક્યારે આવે છે બે નવા અઢાર એટલે નવ થઈ ગયા હવે આ જે છે મિત્રો બે અને નવનો ગુણાકાર કરીશું બે ગુણ્યા નવ તો બે નવા પણ અઢાર થઈ ગયા આ રીતે આપણને ઘડિયો પણ મળે છે બરાબર છે કે બે ના ઘડિયાનો ઉપયોગ કરી આપણે જૂથ બનાવી શકીએ છીએ અઢાર ભાગ્યા નવ નવના ઘડિયામાં અઢાર ક્યારે આવે છે તો બે નવા અઢાર જવાબ બે આવ્યો તો આપણે અહીં નવ ગુણ્યા બે કરીશું તો પણ જવાબ મળશે અઢાર સોળ ભાગ્યા બે બે ના ઘડિયામાં સોળ ક્યારે આવે છે તો બે અઠા સોળ તો જવાબ આવ્યો આઠ બે ગુણ્યા આઠ કરીએ તો બે અઠા સોળ આ રીતે મિત્રો વીસ ભાગ્યા બે બે ના ઘડિયામાં વીસ ક્યારે આવે છે તો બે દાન વીસ તો બે ગુણ્યા દસ બે દાન વીસ આ રીતે આવે છે એટલા માટે આપણે આ સૂચન કરીએ છીએ હવે જુઓ કે અહીં સંખ્યા આપી નથી પરંતુ આપણે આ બે સંખ્યાનો ગુણાકાર કરીએ બે સત્તા કેટલા થાય છે તો બે સત્તા ચૌદ થાય છે બરાબર છે તો આ ચૌદને આપણે અહીં મૂકીએ તો ચૌદ બેના ઘડિયામાં ચૌદ ક્યારે આવે તો બે સત્તા ચૌદ ત્યારે સાત આવી ગયા તો આ રીતે આપણે કરી શકીએ છીએ આ રીતે પાંચનો જૂથ છે પાંચના ઘડિયાનો ઉપયોગ કરીને પાંચ પાંચના જૂથ તો પાંચના ઘડિયામાં દસ ક્યારે આવે તો પાંચ દુ દસ પાંચ ગુણ્યા બે દસ આવશે હવે અહીં વીસ આપ્યા છે અહીં સંખ્યા આપી આપણને નથી બરાબર છે તો કેટલા આવશે મિત્રો વીસ ભાગ્યા પાંચ વીસનો ભાગાકાર પાંચ સાથે કરશું તો વીસ ભાગ્યા પાંચ આપણને કેટલા મળે છે ચાર તો આપણે અહીં કરીએ પાંચ ગુણ્યા ચાર તો આપણને પાંચ ચોક વીસ મળી જાય છે આપણે અહીં એવી સંખ્યા લેવાની જેનો ગુણાકાર કરવાથી વીસ મળવું જોઈએ તો પાંચ ચોક વીસ મળે છે તો આ રીતે મિત્રો પાંચના ઘડિયાનો ઉપયોગ કરીને અને દસનો ઘડિયાનો ઉપયોગ કરી તમારે આ જે કોષ્ટક છે એ કમ્પ્લીટ કરવાનું રહેશે થેન્ક યુ